વિદ્યાર્થી મિત્રો, આપણો 29મો પ્રશ્ન હવે જોઈએ. પેપર 1 ની અંદર આપણો 29મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? મિત્રો, આમ તો પ્રાણીઓના સંરક્ષણ માટે 3 એકમો પ્રસ્થાપિત થાય છે. એક ઉદ્યાન, રાષ્ટ્રીય ઉદ્યાન હોય છે, એક અભયારણ્ય હોય છે અને એક જૈવારક્ષિત ક્ષેત્ર હોય છે. આ ત્રણેય એવા ક્ષેત્રો છે કે જ્યાં પ્રાણીઓનું જતન કરવાની સૌથી મહત્વની જવાબદારી આ ત્રણેય ક્ષેત્રો સંભાળતા હોય છે. એમાં આપણે સૌથી પહેલા વાત કરીએ તો એ છે આપણું રાષ્ટ્રીય ઉદ્યાન, કે ભાઈ કેવી રીતે બનતું હોય છે, રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર શું માપદંડ હોય છે, એનું સંચાલન કોણ કરતું હોય છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન છે એની માહિતી લઈએ તો એના મહત્વના ટોપિક આપણે 4 મુદ્દાઓ લખવા હોય તો કે ભાઈ આ જે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાણવણી માટેના સુરક્ષિત વિસ્તારો, પણ ટૂંકમાં કહી શકાય કે ભાઈ કુદરતી વન્યજીવો અને કુદરતી સૌંદર્યની જાળવણીનું સુરક્ષિત વિસ્તાર, આપણે એને અંડરલાઈન કરી લઈએ એટલું જ લખશું. બરોબર, એક તો કે ભાઈ વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો ની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારોને રાષ્ટ્રીય ઉદ્યાનો કહે છે. પહેલું વાક્ય આપણું એ રહેશે કે ભાઈ વન્યજીવોનું અને કુદરતી સૌંદર્યનું જાળવણી કરતું સ્થળ એને એ સુરક્ષિત વિસ્તાર એટલે રાષ્ટ્રીય ઉદ્યાન. તે અભયારણ્યની સરખામણીમાં વધુ સુરક્ષિત હોય છે, એટલે અભયારણ્યની સરખામણીમાં વધુ સુરક્ષિત ક્ષેત્ર આપણો બીજો મુદ્દો રહેશે. મિત્રો, અભયારણ્ય કરતાં રાષ્ટ્રીય ઉદ્યાન એટલે સુરક્ષિત છે કે ત્યાં પ્રતિબંધો છે, ત્યાં અંકુશ છે, ત્યાં નિયમનો છે, ત્યાં ફોરેસ્ટ વિભાગ દ્વારા સતત દેખરેખ છે. એટલે અભયારણ્યની અંદર પ્રતિબંધિત વિસ્તાર હોવાથી એને કોઈ નુકસાન થતું નથી. એટલે કીધું ભાઈ અભયારણ્યની સરખામણીમાં વધુ સુરક્ષિત ક્ષેત્ર ગણાય છે રાષ્ટ્રીય ઉદ્યાન. હવે જોઈએ એના પ્રતિબંધો કેવા છે, તો કે ત્યાં પશુઓના ચરાવા પર પ્રતિબંધ છે, ત્યાં હરવા ફરવા પર નિયંત્રણ હોય છે. બરોબર, અને એના કેટલાક ઉદાહરણ આપ્યા છે, કાજીરંગા અને કોર્બેટ ને વેડાવદર ને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર અને દચીગામ, આ એના મહત્વના ઉદાહરણ છે. આખો પ્રશ્ન આપણે ફરીથી લઈએ તો કુદરતી સૌંદર્યના સ્થળોને, વન્યજીવોને જાળવણી માટેનું સુરક્ષિત ક્ષેત્ર એટલે આપણું રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર વાત કરીએ તો અભયારણ્ય કરતાં પ્રમાણમાં વધારે સુરક્ષિત હોય છે. ખાસ કરીને આ સુરક્ષિત હોવાનું કારણ તે પાલતુ પ્રાણીઓને, પાલતુ પશુને ચરાવવા પર ત્યાં પ્રતિબંધ હોય છે, સહેલાણીને હરવા ફરવા પર નિયંત્રણ હોય છે, કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત નથી. આપણે લખ્યું નથી પરંતુ એ એટલા માટે સમજાવું છું કે અહીંયા જે રાષ્ટ્રીય ઉદ્યાન હોય છે ને, જેમ આપણે અભયારણ્યની વાત કરીએ ને તો એક ચોક્કસ પ્રાણી માટેનું અભયારણ્ય હોય કે ભાઈ આ અભયારણ્ય, તો કે હાથી માટેનું અભયારણ્ય છે, વાઘ માટેનું અભયારણ્ય છે. આપણે કહીએ ભાઈ ઉત્તર પ્રદેશનું ચંદ્રપ્રભા છે, અથવા તો મધ્યપ્રદેશનું ક્યાંક ને ક્યાંક કેટલા બધા એવા સ્થળો છે કે જે સ્પેશિયલી એના માટે જ હોય. તો વાઘ માટેનું અભયારણ્ય આપણે કાન્હા કહીએ મધ્યપ્રદેશનું, તો માત્ર કાન્હા એટલા માટે જ કે ત્યાં વાઘનું સંરક્ષણ થતું હોય. એવી રીતે આપણે એશિયાટિક લાયન માટેની વાત કરીએ તો એના માટે આપણે ગીર અભયારણ્ય અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે. આ બાજુ જોઈએ તો હરવા ફરવા પર નિયંત્રણ છે, તમને જવા દઈએ પણ ખાસ પરમિશનથી જવાનું, તમને પરમિશન ના મળે તો તમે અંદર જઈ શકતા નથી, એટલે એ વધુ સુરક્ષિત હોય. આ બાજુ ઉદાહરણ લખીએ ના તો કે ભાઈ કાજીરંગા જે અસમમાં આવેલું છે, કોર્બેટ જે ઉત્તરાંચલમાં આવેલું છે, વેડાવદર જે ગુજરાતના ભાવનગરમાં આવેલું છે, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જે ગુજરાતની અંદર જામનગરમાં આવેલું છે, ગીર એટલે આપણે જૂનાગઢના આસપાસના વિસ્તારોમાં વસવાટ કરીએ, સાસણ ગીર તરીકે ઓળખીએ છીએ, દચીગામ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે, આ મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. અને સૌથી મહત્વનું ગીર નેશનલ પાર્કની અંદર જે આપણું ગૌરવ કહી શકાય એવા એશિયાટિક લાયનના આ ચિત્રને જોઈને આપણને ગૌરવ થાય છે કે આપણે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ધરાવીએ છીએ, કે જ્યાં સમગ્ર વિશ્વમાં એક જ ભારત દેશમાં ને ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા એશિયાટિક લાયન એ આપણું ગૌરવ છે. અહીંયા આપણો 29મો પ્રશ્ન પણ આપણે પૂર્ણ કરીએ છીએ.